નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મૂળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ, આ વાત લઈ અને આપણે દર વખતે એ ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે કંઈક ને કંઈક નવી માહિતી એ મિત્રો મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. મિત્રો, શિયાળુ સિઝન જે છે એની શરૂઆત થઈ છે અને શિયાળુ સિઝનની અંદર ખેડૂત મિત્રોએ ખૂબ મોટા પ્રમાણમાં એ વાવેતર કરવાની એ શરૂઆત કરી દીધી છે. એ પછી ઘઉં હોય, શણા હોય, જીરું હોય, ધાણા હોય, વરિયાળી હોય, ડુંગળી હોય, લસણ હોય, ખેડૂત મિત્રો શિયાળુ પાકોની અંદર આ વખતે આપણે વૈજ્ઞાનિક અભિગમ સાથે જો ખેતીને થોડોક જે છે મોળ જો આપી દેવામાં આવશે તો ખેતીને જે છે એ આપણે ખર્ચ ઘણો બધો ઘટાડી શકશું. ખેતીમાં જે છે એ માત્ર ખર્ચ કરવાથી જ જે છે એ ઉત્પાદન વધે એવું નથી, પણ આપણે કહીએ ને ઘણી વખત આપણી કહેવત છે ને કે બળથી નહીં પણ કળથી જે છે ખેતી કરવાની, અને એના માટે જે છે એ મિત્રો વૈજ્ઞાનિક અભિગમ એ આપણા માટે એ ખૂબ ઉપયોગી થાય. મિત્રો, આપણે વાત વાતમાં જે છે એ આપણા ગુજરાત રાજ્યના રાજ્યપાલ દેવવ્રત આચાર્યજી કહે છે કે જમીનની અંદર જે છે એ જમીનને તમે જીવતી કરો, જમીનની અંદર જીવતા જીવડાની સંખ્યા જો વધશે ને તો ઉપજ તો આપોઆપ વધવાની છે. આપણે બધાને ખબર છે કે એક સેન્ટીમીટર ટુકડો જમીનનો લઈ તમે કરોડ કરતાં પણ વધારે જીવાણુ હોવા જોઈએ. આજે એ આપણે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ નાખી નાખી અને એ દવા એ જે એની સંખ્યા છે ને એ લાખોમાં લાવી દીધી છે, તો આપણી ઉપજ જે છે એ ગમે એટલો ખર્ચો કરી તો ઉપજ આપણી ઘટતી જાય છે. તો આ જીવતા જીવડાઓ જે છે એની સંખ્યા વધારવી જોઈએ, અને આ જીવતા સંખ્યા જો જીવતા જીવડાની સંખ્યા નહીં વધારીએ ને તો આપણે એક દિવસના સમયે થાકી જશું. તો મિત્રો, એના માટે જે છે એ અમે જે ભલામણ કરીએ છીએ કે ખેડૂત મિત્રો જે છે એ જીવતા જીવડાની સંખ્યા જમીનમાં વધારે, અને એ જીવતા જીવડાની અંદર જે જમીનની અંદર જે જે મૂળ છે આ મૂળને જે ખોરાક લાવીને પૂરું પાડવાની કામગીરી કરે, ભેજની જરૂર હોય તો ભેજ આપે, પોષક તત્વોની જરૂર હોય તો પોષક તત્વો એની પાસે લાવે, અને એ આખું એક છોડની અંદર મૂળ પાસે એક ફરતું મોટું જબરું ઝાડું તૈયાર કરે. અને આ ઝાડું કોણ તૈયાર કરે તો કે આપણે બધાને ખબર છે કે માઇકોરાઇઝા. આ માઇકોરાઇઝા જે છે એ બજારમાં એ ખૂબ મોટા પ્રમાણમાં વેચાય છે. ત્યારે આ સ્ટાર વામ એ તુલસી એગ્રી ઇનોવેટિવ દ્વારા એ મિત્રો તૈયાર કરવી અને ખેડૂત મિત્રો માટે એ સૌથી સસ્તું અને સૌથી સારામાં સારી રીતે આ સ્ટાર વામ જે છે બજારમાં મૂક્યું છે. આ સ્ટાર વામનું પ્રમાણ એ મિત્રો 1 એકરમાં 250 ગ્રામ છે. તમે પાકની અંદર જે છે એ કોઈપણ પાક હોય એ પાકની અંદર તમે આપી દો તો છોડની અંદર જે છે એ કૃત્રિમ મૂળ ઊભા કરી અને છોડને જ્યારે ભેજની જરૂર હોય, જ્યારે પોષક તત્વોની જરૂર હોય, જ્યારે એને જે છે એ છોડને જે છે એ સ્ટ્રોંગ એટલે કે શક્તિશાળી બનાવવાનું હોય તો એ આ કામ આ વામ કરે છે. આ વામ જે છે એ બીજું કંઈ નથી પણ એક કૃત્રિમ મૂળ, જેમ કહે ને કે આપણા જે દાડિયા હોય જેવી રીતે આપણા જે છે એ ભાગ્યા હોય, જેવી રીતે આપણા હાથી હોય, જેવી રીતે આપણા મિત્ર હોય, મિત્રને આપણે પણ મદદ કરીએ અને એ આપણને પણ મદદ કરે, આવી રીતનું કામ એ આ સ્ટાર વામનું છે. અને આ સ્ટાર વામ જે છે જમીનની અંદર તમે જો આપી દેશો તો જમીનની અંદર જે છે એ આ એના જે કામગીરી કરવાની રીત જે છે એ જ્યારે છોડને તમામ પોષક તત્વોની જરૂર હોય એ પોષક તત્વો એની નજીક નહીં હોય તો દૂરથી ખેંચીને પોતાની પાસે લાવશે, કૃત્રિમ તાતણા તૈયાર કરે અને છોડને જરૂરી પોષક તત્વો એ પોતે ખેંચીને આપે છે, છોડ જે છે મજબૂત બને અને છોડ જે છે એને મૂળની સંખ્યા વધારવાની કામગીરી આ વામની છે. વામ જે છે એ મિત્રો વધારેમાં વધારે ક્યાં હોય આપણે બધાને ખબર છે કે ગાંડો બાવળ હોય, રોડના કાંઠે હોય તો એને ક્યારેય કોઈ આપણે પાણી પાવા જાય નહીં. એના મૂળ પાસે તમે ક્યારેક ખોદજો, એના મૂળ જ્યારે ખોદજો ને ત્યારે એની આજુબાજુમાં જે છે એ મિત્રો આવા છે સફેદ સફેદ કલરના જે તાતણા નીકળે છે ને એ એટલે વામ છે. આ બાવળના થડની અંદર, બાવળના મૂળની અંદર મૂળમાં ખૂબ મોટા પ્રમાણમાં આ વામ હોય છે, અને એ વામ જે છે એ જ વામ એટલે એ આ આપણું આ જે કહેવાય ને કે આ માઇક્રોરેઝેબલ જે આપણે કહીએ કે આ ફર્ટિલાઇઝરની અંદર જે છે આનો ઉપયોગ આપણે કરીએ છીએ. તો મિત્રો, આ વામનો ઉપયોગ તમે આ વર્ષે એ જીરાનો પાક હોય, કારણ કે આપણે ખબર છે એક જ નાનું ઊંધું મૂળ્યું હોય બરાબર, બીજું છે શણા હોય, ધાણા હોય, જીરું હોય, વરિયાળી હોય, આ પાકોની અંદર મૂળની સંખ્યા તંતુ મૂળની સંખ્યા ખૂબ મોટા પ્રમાણમાં હોવી જોઈએ. જો માત્ર સોટી મૂળ હોય તો પોષક તત્વો ગમે એટલા આપ્યા હોય છોડ લઈ શકવા નથી, ત્યારે મૂળનું ઝાડું જો છે તૈયાર થઈ ગયેલું હોય તો છોડ જે છે મજબૂત બનવાનો છે, તો એને મૂળ જે છે મજબૂત હશે તો છોડ આપો મજબૂત બનવાનો છે અને રોગ સિવાય પણ ઓછો લાગવાનો છે. તો મિત્રો, આ સ્ટાર વામ એ બજારની અંદર 551 રૂપિયે જે છે એ બજારમાં મળે છે, 1 એકરમાં થાય છે. તમે 10 વીઘા 20 વીઘા 25 વીઘાનું વાવેતર કર્યું હોય તો માત્ર 2.5 વીઘામાં જે છે આ સ્ટાર વામ નાખજો અને જે છે એનું રિઝલ્ટ તમે જોજો. અને આ વાપરતા પહેલાં જે છે મિત્રો ખાસ ધ્યાન એ રાખવાનું છે કે આને 4-5 કલાક જે અગાઉ જો તમે પલાળી દેશો તો એનું રિઝલ્ટ જે છે તમને જે મળે છે એના કરતાં ડબલ મળશે. તો આ સ્ટાર વામ ગુજરાતના ક્યાં ખૂણા ઉપર કેવી રીતનું મળશે, તમે કુરિયર દ્વારા કેવી રીતનું મંગાવી શકશો એના માટેનો હેલ્પલાઇન નંબર છે 9231 9231 9389 આ નંબર ઉપર મિત્રો ફોન કરી અને
શિયાળુ પાકોની પણ માહિતી તમે મેળવી શકો છો કે આ પાકમાં ક્યારે કયું ખાતર નાખવું, કઈ દવા છાંટવી, કઈ રોગ જીવાત આવ્યા છે, કઈ જીવાત આવી છે, તો એના માટે જે છે એ સંપૂર્ણ માહિતી જે છે એ મિત્રો તમને ત્યાંથી મળી જશે. મિત્રો તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને અમારા સુધી જે છે એ બીજા ખેડૂતો સુધી પહોંચાડવા માટે અમને હેલ્પ પણ કરી શકો છો. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ. આભાર.